ઓમ નમો નારાયણ હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજનો આપણો વિડિયો છે સન્ડે સ્પેશિયલ જે અરૂસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો પેલી કમેન્ટ છે પાર્થ આઈ એમ ફર્સ્ટ માસી આ આ આજના વિડીયોની જ પેલી કમેન્ટ છે તો થેન્ક યુ કે તમે બે લાયકન દબાવીને રાખેલું તો તમને તરત જ વિડિયો મળે ને તરત તમે કમેન્ટ કરી થેન્ક યુ આગળ પણ આ રીતે જ સાથ આપતા રહેજો એમ થેન્ક યુ આગળની કમેન્ટ છે નૈના પટેલ વેરી નાઇસ એન્ડ ટેસ્ટી હેલ્ધી રેસીપી પ્રોટીનવાળી તમારા નાઇસ સ્માઈલ જેવી જ દાળ બની છે હો તમે ઓલવેઝ નાઇસ રેડી થઈને જ સુંદર સાડીમાં સેજ સજ્જ અને હંમેશા સુંદર સ્માઇલ આપી દિલ ખુશ કરી દો છો અસલ ભારતીય નારીનો ધ સ્ક્રીન રસોઈ પણ એટલી જ સરસ તમારા તમારા વગર મોબાઈલની સ્ક્રીન સૂની પડી જાય છે જો સ્ક્રીન ઉપર ન આવો તો હું તો ઉઠતાથી જ સવારે યુટ્યુબ ઓપન કરું તો સુંદર સ્માઈલ સાથે તમે હોય જ કેવું પડે રોજ નવી રેસીપી હોય જ લવ યુ અમ અરુણાબેન એમ યુકેથી નૈના પટેલ થેન્ક યુ નૈનાબેન કે તમને મારી રેસીપી આટલી ગમે છે અને મારી સાડી પણ ગમે છે એમ તો સાડી માટે તો મને ઘણી કમેન્ટ આવી આ તો આપણો ભારતીય પહેરવેશ છે અને મને બહુ શોખ છે સાડીનો પહેલેથી જ એમ જ્યારથી મેરેજ થયા ત્યારથી સાડી પહેરીએ છીએ ત્યારથી હું સાડી જ પહેરું છું અને મને સાડીનો બહુ શોખ છે સાડી ને બંગડી તો તમને પણ ગમી થેન્ક યુ અને મારી રેસીપી પણ તમને ગમે છે અને તમે કહો છો કે સવારે ઉઠતા અને જોઈ તો ખુશ થઈ જાય એમ થેન્ક યુ આગળની કમેન્ટ છે સંધ્યા હેલો એન્ડ થેન્ક યુ ફોર ધીસ એબ્સુલ્યુટલી યમી રેસીપી એન્ડ આઈ લવ ટુડેઝ સાડી ઓરેન્જ ઇઝ માય ફેવરેટ ધીસ ઇઝ સંધ્યા લંડન થેન્ક યુ સંધ્યા કે તમને ઓરેન્જ કલર ગમે છે અને મને ઓરેન્જ કલર મારો ફેવરેટ છે મને બહુ ગમે છે ઓરેન્જ કલર અને તમને મારી રેસિપી પણ ગમે છે અને આગળ પણ ગમશે તો હું આશા કરું છું કે આગળ જે પણ હું મૂકીશ એ તમને ગમશે અને તમે બનાવશો પણ એમ થેન્ક યુ આગળની કમેન્ટ છે મધુબાલા દવે બેન તમારો સ્વભાવ નિખાલસ ન ફાવતું હોય તે જણાવ્યું તમને ન ફાવે તે બોલી શકો છો ઓછું ફાવે તે કહો મને આ બહુ નથી ફાવતું તમને ધન્યવાદ છે થેન્ક યુ મધુબાલા તમને તમે કહો છો કે ન ફાવતું હોય એ તમે કહો છો એમ તો આપણે જે ન ફાવતું હોય એ બોલવામાં કંઈ આપણે અચકાવાનું ના હોય એ આપણે શીખીએ એટલે આપણે ફાવી જાય એમ અને મને જે ફાવે છે એ જ હું બનાવું છું અને એ જ હું મૂકું છું મને ન આવડતું હોય ને હું બનાવીને મૂકું ને તમે બનાવો તો તમારું બગડે એવું હું ક્યારેય નહીં કરું તો થેન્ક યુ આગળની કમેન્ટ છે છાયા સોલંકી મને તમારી બધી વાનગી બનાવેલી ગમે છે પણ હું શું કરું એમ કે રોજ બનાવી નથી શકતી મારો બાબો કંઈ કરવા નથી દેતો નાનો છે પાંચ મહિનાનો એમ એટલે રોજ આમાં વિડીયો મેલતા રહેજો જેથી અમે જોઈ શકીએ જ્યારે ટાઈમ મળશે ત્યારે બનાવશું થેન્ક યુ છાયા કમેન્ટ કરવા માટે ને તમે કહો છો કે મારો નાનો બાબો છે તો ટાઈમ નથી મળતો તો છોકરાઓ સાથે તો એવું જ હોય આપણે એ રીતે ના બનાવી શકીએ એમ અમારે હમણાં બેબીના છોકરા આવ્યા હતા બે મારી દીકરી આવી હતી નેહા તો અમારે વિડીયોમાં થોડી પ્રોબ્લેમ આવતી હતી અને તમને અવાજ પણ આવ્યો હશે કે છોકરાઓનો વિડીયોમાં વચ્ચે તો છોકરાઓ સાથે એવું જ હોય તો તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે એ રીતે બનાવશો એમ અને હું આગળ પણ મૂકતી રહીશ ને તમને ગમશે તમારા છોકરાને મારા તરફથી વાલ થેન્ક યુ આગળની કમેન્ટ છે નિરાલી માય ફેવરેટ ડીશ મારા મમ્મી તમારી બધી જ રેસીપી જોવે છે અને ઘરે ટ્રાય કરી અને અમને ખવડાવે છે સો થેન્ક યુ આંટી યોર ઓલ રેસીપી આર અમેઝિંગ એન્ડ ડિલિશિયસ તમારી બધી જ રેસીપી હું પણ ટ્રાય કરું છું અને બધાને ખૂબ ભાવે છે અને તમે આવી રીતે જ અમને નવી નવી રેસીપી આપતા રહ્યો લવ ફ્રોમ અમદાવાદ થેન્ક યુ નિરાલી કે તમને મારી રેસીપી ગમે છે અને તમે પણ બનાવો છો અને તમારા મમ્મી પણ બનાવે છે અને ઘરમાં બધાને ભાવે પણ છે તો હું આશા કરું છું આગળ પણ તમને આ રીતે ગમશે હું મૂકીશ રેસીપી બધી અને આપણે આપણે બનાવીએ કે મમ્મી બનાવીએ એમ તો મમ્મી હોય છે એ હંમેશા એ રીતનું બનાવતા જ હોય છે કે હું મારા છોકરાઓ ના હતા ત્યારે નાસ્તામાં એ રીતે અલગ અલગ વસ્તુ બનાવતી જ હતી તો મેં કમેન્ટ મારા ફેમિલીના વિડીયોમાં જોયું હશે કે મારી છોકરીએ કીધું હતું કે અમે રાહ જોતા હોય રિસેસ ક્યારે પડે અને મમ્મી આજે શું બનાવ્યું છે એમ તો મમ્મી ગમે ત્યાંથી શીખીને અલગ અલગ વસ્તુ છોકરાઓને કેવી રીતે ખવડાવી એ બનાવતા જ હોય છે તો થેન્ક યુ આગળની કમેન્ટ છે અલ્પા ત્રિવેદી વાટેલા આદુ મરચાં પણ નખાય કેમ નખાય એમ કેમ કે મેં સાંભળ્યું છે કે કાઠિયાવાડી છાસના મસમાં મસાલામાં વાટેલા આદુ મરચાં પણ નાખે છે એટલે પૂછું છું થેન્ક યુ અલ્પાબેન કમેન્ટ કરવા માટે તમે વાટેલા આદુ મરચાંનું કીધું આપણે તાજી છાશ બનાવવાની હોય મસાલાવાળી તો એમાં આપણે થોડું ઘણું એડ કરવું હોય તો કરી શકીએ એમ જો ભાવે તો બાકી લગભગ આદુ અને મરચાંનો સ્વાદ બધાને ઘરમાં નથી ભાવતો તો તમારે એ નાખવું હોય તો નાખી શકો પણ આપણે જે મસાલો બનાવીને રાખીએ છીએ એમાં એ નથી નાખતા એમ એમાં આપણે ધાણાને એડ નાખીએ છીએ ફુદીનો અને મને ઘણાએ એમ પણ પૂછ્યું છે કે તમે ધાણાને કઈ રીતે મૂક્યા સૂકવા કે એમ તો ફુદીનાના તો પાંદડા તોડીને સૂકવી દઈ એટલે એક જ દિવસમાં સુકાઈ જાય છે તો ધાણાને બે દિવસ લાગે છે આપણે ધોઈને સાફ કરી ને પછી હુકવીએ એટલે ને બે દિવસ સુકાતા થાય છે તો એમને આંખે આખા જ સૂકવીને પછી હાથથી આપણે ભૂકો કરીએ તો થઈ જાય છે એ પછી મિક્સરમાં વાટી નાખવાના થેન્ક યુ આગળની કમેન્ટ છે દીપાલી ખૂબ જ સરસ હું પણ જામનગરની જ છું એટલે અમને અહીંયાના ઘૂઘરા બહુ જ ફેમસ છે ને મારી ફેવરેટ ડીશ છે સો થેન્ક યુ સો મચ માસીમાં કે તમે આ રેસીપી શેર કરી ખૂબ સરસ બનાવ્યું તમે હંમેશા આવું જ નવું નવું કંઈક બનાવતા રહ્યો છો કે જોતાં જ રેસીપી ટ્રાય કરવાનું મન થાય જોતાં જ રેસીપી ટ્રાય કરવાનું મન થઈ જાય એમ અને જલ્દીથી એને ખાવાનું મન થઈ જાય સો થેન્ક યુ સો મચ માસી એન્ડ બિગેસ્ટ થેન્ક્સ કે આપ સુરતમાં રહેતા હોવાથી પણ બધા જ સિટીનું ફેમસ જે ડીશ હોય છે એ બી બનાવતા જ રહ્યો છો આપની મહેનત જરૂર ગોલ્ડન બટન સુધી પહોંચાડશે કીપ ઇટ અપ થેન્ક યુ દીપાલી તમે કીધું ગોલ્ડન બટન સુધી જલ્દી પહોંચાડશે એમ તો આ જ રીતે સાથ આપતા રહેજો આપણે જલ્દી પહોંચી જશું અને તમે કીધું કે સુરતમાં રહ્યો છો તોય તમે જામનગરની ડીશ બનાવી તો અમે છીએ તો કાઠિયાવાડના જ પણ ત્રીસ વરસથી સુરતમાં રહીએ છીએ તો ત્યાંનું પણ બનાવી અહીંયાનું પણ બનાવીએ અને અમારે આજુબાજુ લગભગ બધી આ રહેતા તા રાજસ્થાની છે કે બિહારી છે કોઈ પણ એમ પંજાબી છે બધા એમ સાઉથ ઇન્ડિયન તો લગભગ બધી જ રેસિપી આપણે એકાબીજા બનાવતા જોઈશું એ રીતે એમ તો થેન્ક યુ તમને પણ ગઈ હું થેન્ક્સ આગળની કમેન્ટ છે મુમતાજબેન કેમ છો અરૂણાબેન તમને હું હું રાજકોટથી મુમતાજબેન તમારી સાડીની ચોઇસ ખૂબ સરસ છે સુરતની તો સાડી પણ સારી જ હોય છે અને મારી નાની બેબી યમુનાનો બર્થડે આવે છે ત્યારે તે અગિયાર વર્ષની થશે તો તમે કેકની રેસિપી નાખજો પ્લીઝ અને સન્ડે સ્પેશિયલ કમેન્ટમાં તમારા સબસ્ક્રાઈબર સાથે અમારી કમેન્ટ વાંચજો પ્લીઝ થેન્ક યુ થેન્ક યુ મુમતાજબેન તમે કીધું કે મારી બેબીનો બર્થડે છે યમુનાનો તો મારા તરફથી હેપી બર્થડે અને તમે સાડીની વાત કરી તો સાડી તો મને બહુ ગમે એમ શોખ બહુ જ છે સુરતની હોય કે જામનગરની હોય કે બાંધણી હોય કે લગભગ મને બાંધણીનો વધારે શોખ છે તો તમને પણ ગમે છે ઘણી એ રીતની કમેન્ટ આવે છે કે તમે સારી સારી સાડી જ પહેરો છો તો એ શોખ મને બહુ છે એમ રસોઈ બનાવવાનો સાડી હારી પહેરવાનો અને તમે કેકનું કીધું તો કેકની રેસીપી આપણે મૂકેલી જ છે આપણી ચેનલમાં તો તમે જોઈ લેજો એમાં મળી જશે તમને થેન્ક યુ તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરૂસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો જો તમારી કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી અને આગળ જરૂર આવશે એમ કેમ કે આપણે વિડીયોમાં લગભગ નવથી દસ જ કમેન્ટ લેતા હોઈએ છીએ નહીં તો વિડીયો બહુ મોટો થઈ જાય એટલે તો કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો સોરી થેન્ક યુ